नमस्ते बाळ मित्रों, मजा माने आज आपणे कलरव गुजराती धोरण एक मां शाळा तत्परता एक मां आगळनो अभ्यास करीशुं। बाळ मित्रों, गया वीडियो मां आपणे एक सरस मजानी वार्ता सांभळी हती ने, फुगावाळी। तो आजे आपणे चित्रो दोरता शीखवाना छे, तो चालो आगळनुं जोईए। तो अहीं जुओ जोईए बाळको, छाप काम करो। हवे तमारा बुकमां जुओ जोईए, आ पेज ऊपर आपणने अलग अलग छाप आपेली छे। तो अहीं पांद दोरेलू छे, आ छे तमारा हाथनो पंजो। पछी अहीं अंगूठानी छाप गोल राउंड करीन करवानी छे। अहीं अंगूठो छापी अने माछलीनो आकार आपवानो छे। अहीं पांद कलर वाळू करी अने ए दोरवा एनी छाप पाडवानी छे। आमां पण एज रीतना छे। અહીં તમારા હાથની આંગળીઓ છાપવાની છે અને ઝાડ બનાવવાનું છે। અહીં ભીંડો, શાકભાજીનો ભીંડો હોય ને એને કાપી અને ભીંડામાં કલર લગાવી અને એની છાપ બનાવી અને ફૂલ દોરવાના છે। અહીં ઘરમાં પડેલા સિક્કા હોય એને તમારા મીણિયા કલરથી છાપવાના છે। અહીં મોર બનાવવાનો છે અને અહીં જાડી ઝાખરા જેવું ચિત્ર છે એ બનાવવાનું છે। તો ચાલો, આવું જ ચિત્ર છે એ સામે આપણે પેજ ખાલું આપેલું છે એમાં સામેના પેજેથી જોતું જવાનું છે અને આ રીતના દોરવાનું છે। તો આ કામ છે એ તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી ઘરે દોરવાનું છે અને પછી જ્યારે બુક ચેક કરવાની થશે ત્યારે હું બધાની બુકમાં ચેક કરીશ। સરસ મજાનું વ્યવસ્થિત રીતે બનાવવાનું છે। સામે આપેલું છે એવું જ ચિત્ર બનાવવાનું છે। જોઈ લ્યો બધા, આવડી જશે ને આવું? સરસ। તો આ પ્રવૃત્તિ છે એમાં તમારે તમારા ઘરના સભ્યોની મદદ લેવાની છે। ત્યાર પછી જોઈએ, માટી કામ કરો। બાળ મિત્રો, આ તો તમને ખૂબ જ ગમે છે એવું કામ કરવાનું છે। બધા બાળકોને માટીમાં કે ધૂળમાં રમવાની મજા પડે છે ને? તમે વેકેશનમાં ગામડે અથવા તો વાડીએ જતા હો ત્યારે માટીમાં રમો છો ને? તો આપણે અહીં માટીના રમકડા બનાવવાના છે। તો તમને જેવા રમકડા આવડે એવા તમારે બનાવવાના છે। આપણને અહીં જુઓ જોઈએ, નાના નાના માટીના મણકા બનાવવાના છે, આવો મોટો લાડવો બનાવવાનો છે, પછી જલેબી બનાવવાની છે। હવે આવો લાડવો હોય એના ઉપર આવા નાના નાના મણકા ચોંટાડી અને સીતાફળ બનાવવાનું છે। આ છે જામફળ બનાવવાનું છે। પછી દ્રાક્ષ છે, મોબાઈલ છે અને કેળું। તમે આવા માટીના રમકડા ઘરે બનાવી અને એને તડકામાં સુકાવી અને આવા બનાવવાનું શીખવાનું છે। તો આ તો તમને ગમતો વિષય છે।
तो आवा रमकड़ा तमारे पण तमारी जाते तमने मन गमता होय एवा तमे बनावी शको छो। त्यार पछी जोईए, त्यार पछी छे अभिनय करो, एटले के अभिनय करो एटले तमे घणी वखत कहता होव छो ने કે હું તો મોટો થઈને આમ કરીશ, આ બનીશ, તે બનીશ, ડોક્ટર બનીશ, શિક્ષક બનીશ, ડ્રાઈવર બનીશ, આવી વાતો કરતા હોવ છો ને, તો ઘણા પાસે આવા ડોક્ટરના રમકડા પણ હશે। તો તમારે ડોક્ટર છે એ દવાખાને જાઓ તો તમને શું કરે, તો આવી રીતના સ્ટેથોસ્કોપ લઈ અને તમારી છાતી ઉપર મૂકી અને ચેક કરે અને તમને પૂછે કે આવો શું થયું છે તમને। પછી તમે કહેશો કે તાવ આવ્યો છે, તો ડોક્ટર સાહેબ તમને ચેક કરે છે। તો આવો અભિનય તમારે તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા પાસે કરવાનો છે। તો આ છે યોગા કરે છે, તમને યોગા પણ તમારા ઘરમાં કોઈ કરતું હોય તો આવડતા હશે, કસરત કરતા હોય છે ને, હા એવી એક્ટિંગ કરવાની છે। પછી આ છે ડોશીમાં, એક ડોશીમાં હોય તો એ લાકડી લઈને જતા હોય તો એની એક્ટિંગ કરવાની છે, એનો અભિનય કરવાનો છે। પછી તમે તમારા મમ્મી પપ્પા ભેગા શાકભાજીવાળાની દુકાને જાઓ છો તો શાકભાજીવાળો તમને શાકને ત્રાજવામાં જોખીને આપે છે, તો એનો અભિનય કરવાનો છે। સવારે તમારી ઘરે દૂધ આપવાવાળો આવે તો એનો અભિનય તમારે કરવાનો છે। તો આવા બીજા પણ ઘણા અભિનય હોય છે જે તમારે કરવાના હોય છે, તમને આવડે એવા તમે કરી શકો છો। ત્યાર પછી છે કરી જુઓ। બાળ મિત્રો, અહીં આપણે આવી પ્રવૃત્તિ છે આપણે ઘરે આપણે કરવાની છે। પહેલું છે શીશી વડે ગ્લાસમાં પાણી ભરો। તમારે તમારા ઘરમાં કોઈ પણ શીશી હોય એમાં પાણી ભરવાનું છે અને એ શીશી છે એને ગ્લાસમાં ઠલવવાની છે અને ગ્લાસ શીશીનું પાણી છે એનાથી ગ્લાસ ભરવાનો છે। આવું તો આવડે ને, તો આ પ્રવૃત્તિ છે તમારે કરવાની છે। ત્યાર પછી બીજી જોઈએ ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો। હવે તમે ક્યાંક રેતીનો ઢગલો પડ્યો હોય યા ડોલ અને ગ્લાસથી ગ્લાસ અને ડોલ લઈને જવાનું અને પહેલાં ગ્લાસમાં રેતી ભરવાની અને ડોલમાં ઠલવતું જવાનું છે। આવી રીતના આપણે ડોલમાં રેતી ભરવાની છે। ત્યાર પછી ત્રીજું જોઈએ ડોલમાં લખોટી નાખો। હવે બાળ મિત્રો, લખોટી તમે જોઈ હશે નાની નાની, એને તમારે આમ છેટેથી ડોલમાં ઘા કરવાનો છે। ત્યાર પછી છે સોયમાં દોરો પરોવો। હવે આ પ્રવૃત્તિ છે એ તમારે તમારા મમ્મીની હાજરીમાં કરવાની છે, કારણ કે સોય હોય એ તો લાગી જાય, એટલે મમ્મી છે એને કહેવાનું મને સોય અને દોરો આપો, હું સોય પરવું, દોરા સોયની અંદર દોરો પરવવાનો છે। ત્યાર પછી જોઈએ રમત, ટમેટું રે ટમેટું નદીએ નાવા જાતું તું। તો બાળ મિત્રો, આ રમત તો તમે બધાય રમતા હશો, રમો છો ને, આ રમત રમવાની ખૂબ જ મજા આવે। તમે બધા બાળકો આવી રીતના બે બાળકો સામે સામે ઊભા રહી અને હાથ ઊંચા કરી અને બોલતા હોય અને બીજા બાળકો નીચેથી ગરકતી જતા હોય તો શું બોલો, ટમેટું રે ટમેટું
નદીએ નાવા છાતું તું ઘી ગોળ ખાતું તું ઘીમાં પડી માખી ચપ અને જ્યારે ચપ બોલીએ ત્યારે બે હાથની વચ્ચે જે બાળક આવી જાય એ આઉટ ગણાય તો આવી રમત તમે રમતા હો છો સરસ તો હવે આપણે એક ગીત ગાઈશું મેં તો ખૂબો પાડેલ છે તો ચાલો આપણે આ ગીત ગાઈએ કોઈ પાડે કુરકુરીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ખૂબો પાડેલ છે કોઈ પાડે કુરકુરીઓને કોઈ પાડે ગાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચપકો ફુગ્ગામાંથી બને કબૂતર ફુગ્ગામાંથી ચપકો ફુગ્ગામાંથી બનતો જોકર એની માથે ટપકો ફુગ્ગામાંથી બનતો જોકર એની માથે ટપકો દોરી સાથે બાંધું તો અધર અધર જાય દોરી સાથે બાંધું તો અધર અધર જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ફુગ્ગો પાડેલ છે લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 એ ભાઈ એ ભાઈ એ ભાઈ 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 મેં તો ખૂબો પાડેલ છે હવે બાળ મિત્રો આ ફુગ્ગો પાડેલ છે એ ગીતમાં મજા આવી ને તો આમાં શું કીધું કોઈ પાડે કુરકુર્યું કુરકુર્યું એટલે ગલુડિયું અથવા તો કૂતરું અને કોઈ ગાય પાડતું હોય પણ મેં તો ફુગ્ગો પાડ્યો છે એટલે મેં તો એક ફુગ્ગો છે એને દોરી હારે બાંધીને મારા ઘરમાં રાખ્યો છે હવે ફુગ્ગો ફૂલાવી અને એમાં ચાંચને એવું દોરી તો કબૂતર બની જાય અને ચકો પણ બની જાય અને એના ઉપર આપણે સ્કેચ પેનથી જોકર પણ દોરી શકીએ પણ જોકરની માથે તો ટોપી હોય જ્યારે ફુગ્ગામાંથી જે જોકર બને છે એ તો ટક્કો હોય અને દોરી સાથે બાંધી તો ફુગ્ગો ક્યાં જાય અધર અધર એટલે ઉપર જાય પછી લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય એટલે ફુગ્ગાને લાકડી ઉપર બાંધીને આપણે વચ્ચે ફુગ્ગો બાંધવાનો લાકડીની અને બે બાજુ લાકડી પકડીને એને સાયકલ બનાવવાની પછી ફુગ્ગો છે એને ફૂલાવ્યા વગરનો ફુગ્ગો હોય એને આપણે ખિસ્સામાં મૂકી દઈએ તો એ છાનો માનો સૂઈ જાય એટલે કે ખિસ્સામાં એમ જ શાંતિથી પડ્યો હોય તો બાળ મિત્રો તમને આ ફુગ્ગાનું ગીત ગાવાની મજા આવી હશે